બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આજે આર્મી જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આજે આર્મી જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં દિયોદરના વતની સર્વિસ પૂરી થતા માદરે વતન આવતા ગ્રામજનોએ રાવણા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. મૂળ ઢીમા ગામના વતની અને વર્ષોથી દિયોદર ખાતે રહેતા દરલાજી ભીમાજી રાઠોડનો પુત્ર જગદીશ રાઠોડ ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા, જેમાં વયમર્યાદા મુજબ સતત દેશની સરહદ ઉપર સેવા આપી હતી, જેમાં જગદીશભાઈ રાઠોડની સર્વિસ પૂરી થતા આજે માદરે વતન દિયોદર રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા. સમગ્ર રાવણા રાજપૂત સમાજ તેમજ દિયોદર ગ્રામજનો દ્વારા ફૂલહારથી ભવ્ય સ્વાગત કરાયું હતું. પોતાની ફરજ આર્મીમાં ફરજ બજાવીને પરત ફર્યા છે ત્યારે અમારા સમાજ વતી યુવાનોએ ખૂબ ખૂબ એમનું સ્વાગત કર્યું છે. એની સાથે દિયોદર ગામના દરેક નાગરિક દરેક સમાજના માણસો જોડાણા છે. ખરેખર દેશ માટે સેવા કરવી એક આપણા માટે ગૌરવની વાત છે અને નાની ઉંમરમાં લશ્કરમાં જોડાયા પછી એમણે 70 વર્ષ સુધી દેશની સેવા કરી છે. જે યુવાનો દેશની સેવા કરવા માગે છે ખરેખર આર્મી જોડાવવું જોઈએ. દેશભક્તિ એ આપણા માટે ગૌરવની વાત છે. આપણે જન્મ્યા છીએ દેશ માટે અને હું તો માનું સહિત દેશ માટે થવું જોઈએ. જય જય ભારત. મેં 19 વર્ષની અંદર આર્મી જોઈન કરી હતી અને મને દેશ માટે પ્રેમ હતો એટલે મેં 19 વર્ષની અંદર દેશ સેવા માટે હું ગયો હતો અને અત્યારે 17 વર્ષની સર્વિસ પૂરી કરીને હું મારા ઘરે પાછો ફર્યો છું અને મને ખૂબ ખૂબ આનંદ થઈ રહ્યો છે કે ગામ લોકોએ મારી બહુ સરસ સ્વાગત કર્યું છે. એ બદલ હું ગામ લોકોનો બહુ આભારી છું. દેશવાસીઓને શું સંદેશ આપવામાં આવે? દેશવાસીઓને સંદેશ આપ્યો કે મારા જેવા જે પણ નોજવાનો છે આજની તારીખમાં કે મને જોઈને એ દેશ માટે એમનો પ્રેમ જાગે અને એ દેશની અંદર આર્મીની અંદર જોઈન કરે એવો મારા તરફથી આગ્રહ છે. આપ રિટાયર થયા છો, અત્યારે જે ફરજ બજાવે છે એ સૈનિકોને આપ શું સંદેશ આપવામાં આવે? બસ આ જ રીતે કે ભાઈ એ લોકો અત્યારે સેવા કરીને પાછા આવે તો ગામ લોકો આ રીતે એમનું સ્વાગત કરે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે દિલીપ સિરાજપૂત બનાસકાંઠા.